नमस्कार, निर्माण न्यूज साथे हूँ छु ध्वनि। सौथी पहला जोईए हेडलाइंस। कोरोनाना વધતા કેસને લઈને વાયબ્રન્ટ સમિટ 2022 મોકૂફ રાખવા રાજ્ય સરકારનો નિર્ણય। કોરોનાના વધતા કેસોને લઈને સુરતમાં યોજાનાર નમો જોબ ફેર થયો રદ, ગૃહમંત્રી હર્ષ સંઘવી આપી માહિતી। આજે સાંજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળશે કોર કમિટીની બેઠક, બેઠકમાં અન્ય પ્રતિબંધો અંગે થઈ શકે છે જાહેરાત। અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી। રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના કેસના કારણે વાયબ્રન્ટ સમિટ 2022 ને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે। કોરોનાના વધી રહેલા કેસ અને ઓમિક્રોનની દહેશત વચ્ચે રાજ્ય સરકારે 10મી વાયબ્રન્ટ સમિટ 2022 ને મોકૂફ રાખી છે। રાજ્યમાં કોરોનાના કેસ વધતા હોવા છતાં સરકારે કરોડોનો ખર્ચ કરી વાયબ્રન્ટ સમિટની તૈયારી કરી હતી, ત્યારે વાયબ્રન્ટ માટે કરવામાં આવેલો કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો। સરકારે રાજ્યના નાગરિકોના હિતમાં આગામી 10-12 જાન્યુઆરીએ યોજાનારી વાયબ્રન્ટ સમિટને મોકૂફ રાખી છે। રાજ્યમાં કોરોનાના કેસમાં પાછલા એકાદ સપ્તાહથી ફરી એક વખત વધારો થઈ રહ્યો છે। કોરોના સંક્રમણ સાથે નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ પણ જોવા મળી રહ્યા છે। કોરોના અને ઓમિક્રોન વેરિયન્ટનો વ્યાપ રાજ્યમાં વધુ ન ફેલાય તેની સંપૂર્ણ તકેદારી રાખવા માટે સરકાર દ્વારા સતત સમીક્ષા કરવામાં આવી છે। તેમ છતાં રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, જેથી સરકારે વાયબ્રન્ટ સમિટને મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે। આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા સપ્તાહથી આખા વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ 2022 આંતરરાષ્ટ્રીય મહાનુભાવો, દેશના મહાનુભાવો એ પણ એક મોટા પ્રમાણમાં આ સમિટ થવા જઈ રહી હતી ત્યારે આવવાના હતા, પણ જે સિનારીઓ છેલ્લા કેટલાક દિવસોથી, છેલ્લા સપ્તાહથી માનનીય મુખ્યમંત્રી શ્રી કેન્દ્ર સરકાર સાથે અને સમગ્ર સ્થિતિ ઉપર એ નજર રાખી રહ્યા હતા, સમીક્ષાઓ થતી હતી, એના આધાર ઉપર રાજ્યની જનતાની આરોગ્યની ચિંતા કરીને આ વાયબ્રન્ટ સમિટ એ મોકૂફ રાખવાનો નિર્ણય, ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ 10-11-12 એ મોકૂફ રાખવાનો નિર્ણય આજે માનનીય મુખ્યમંત્રીશ્રીએ લીધો છે, એમને વધાવું છું। લોકોના લોકહિતમાં હંમેશા રહેતી આ સરકાર લોકહિતનો આ નિર્ણય લીધો છે અને અત્યારે વાયબ્રન્ટ સમિટ જે 10-11-12 થવાની હતી તે રદ કરી છે। જે MOU થયા છે એ ગત વર્ષોમાં ક્યારેય ન થયા હોય એટલા MOU પણ થયેલા છે। ઘણા એવા ઉદ્યોગગૃહના લોકો આવવા માગતા હતા, બધાની કન્સેન્ટ પણ આવી ગઈ હતી, બધાની સેન્સ પણ આવી ગઈ હતી, પરંતુ કોરોનાની મહામારીનું આળ ખોટી રીતે કોઈ સરકાર પર ન લગાડે એ હેતુ અને લોકોનું હિત બંનેને સાથે રાખીને આ નિર્ણય લેવાયો છે। ભવિષ્યની અંદર અનુકૂળતાએ આ વાયબ્રન્ટ ફરી પૂર્ણ થશે। આજે ગુજરાત સરકાર દ્વારા આદરણીય મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કોરોનાની સતત વધતા કેસોને જોઈ છેલ્લા કેટલાય દિવસથી, 4-5 દિવસથી સતત એમનું મોનિટરિંગ હતું અને એનું મૂલ્યાંકન કર્યા પછી ગુજરાતની જાહેર જનતાના હિત માટે અને વધતા કેસોને અને કોરોનાને નિયંત્રણમાં રાખવા માટે જે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે વાયબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનું નક્કી કર્યું છે એ ખૂબ જ સરાહનીય પગલું છે, જેના થકી આવતા સમયની અંદર હાલ પરિસ્થિતિમાં જે કોરોનાના કેસ વધી રહ્યા છે એ સંદર્ભે સરકાર અને સરકારનું ધ્યાન પણ સતત કોરોના તરફ હતું, પરંતુ આ એક જ પગલાંથી
મને લાગે છે કે આખા ગુજરાતની તમામ જનતામાં ખૂબ મોટો મેસેજ જવાનો છે. સરકાર આટલી મોટી ઇવેન્ટ પણ પ્રજાના હિત માટે અને પ્રજાના આરોગ્ય માટે રદ કરી શકતી હોય તો પ્રજાએ પણ પોતે પોતાના ત્યાં લગ્નના મેળાવડા છે, સામાજિક અથવા તો ધાર્મિક કાર્યક્રમો અને જ્યાં ભીડ ભેગી થાય એવી જગ્યાએ પોતાની જાતને પરિવારને બચાવવા માટે સરકારની તર્જ ઉપર એમને પણ આવા બધા કાર્યક્રમો રદ કરવા જોઈએ, જેથી કરી આવતા સમયમાં આ કોરોનાને આપણે નિયંત્રણમાં રાખી શકીએ. ઉલ્લેખનીય છે કે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 26 દેશ પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા હતા. છેલ્લા બે દાયકાથી આ સમિટને પગલે વિશ્વ માટે ગુજરાત ગેટવે ઓફ ઇન્ડિયાની ભૂમિકા ભજવી રહ્યું છે. અગ્રણી દેશો જેવા કે જર્મની, ફ્રાન્સ, ઇટલી, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જાપાન, રશિયા, ઇઝરાયલ, સિંગાપોર, સ્વીડન, સાઉથ કોરિયા, ડેનમાર્ક અને ફિનલેન્ડ સહિત અન્ય દેશો સમિટમાં ભાગ લેવાના હતા. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવી રહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કામ પૂર્ણ ન થતાં લાભાર્થીઓએ આજે રોષ વ્યક્ત કર્યો છે. રાજકોટ શહેરના કાલાવાડ રોડ પર આવેલા આવાસ યોજનાનું કામ અધૂરું હોવાથી લાભાર્થીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. સાથે જ આજે બની રહેલા આવાસ યોજનાના સ્થળ પર લોકોએ મનપા તંત્ર સામે પોતાની વ્યથા પણ વ્યક્ત કરી હતી. પ્રાથમિક રીતે જે વિગતો મળી રહી છે તે મુજબ કોન્ટ્રાક્ટરને રૂપિયા ન મળતા હોવાનું કામ અધૂરું રાખ્યું હોવાનું દાવો કરવામાં આવી રહ્યો છે. અગાઉ લાભાર્થીઓએ મેયર પ્રદીપ ડાઉને પણ 1.5 મહિના પહેલા રજૂઆત કરી હતી, જો કે સમયસર કામ પૂર્ણ ન થતાં લાભાર્થીઓ ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. નરેન્દ્ર મોદીજીનું સપનું છે કે અમે રાહત ભાવે બધાને મકાન આપીએ, પણ હજી જવાબ કોઈ દેતા નથી. અને રૂપાણી સાહેબે કીધું 100 રૂપિયામાં સ્ટેપ પેપર કરી દઈશું, એના એ 1 લાખ રૂપિયા કરી દીધા છે. અને કંઈ કહી દે ભાડાના મકાનવાળી કે અમે અમે ખાલી કરો ખાલી કરો અને એની રીતે, અને અમને કાંઈ જવાબ દેતા નથી. આમાં તો મરવા જેવું અમારે થઈ ગયું છે, અને એટલે લોનું લીધી છે, એટલું અમારે કરજો કર્યો છે, એટલે અમે કાંઈ જવાબ દેતા. અહીંયા અમને પેમેન્ટ નથી કરતા, અરે સે મારા પૈસા ખાઈ ગયા છે, ઉપરથી મોકલે છે તારમ સિવાર ખાઈ ગયા, એટલે એને તો બધી કઈ રીતે પહોંચવું છે, એટલે અમે તો મરવા જેવું થઈ ગયું છે. અમારે તો પાણી સાહેબ ને એને બધાને વિનંતી કરી ત્યાં લાગીને પહોંચાડી અમે કે અમને કંઈ કરો કે અમારે છે ને બેંકના હપ્તા બંધ કરાવી દો થોડાક દી લગી, નગર અમે અમે મરવા જેવું અમારે થશે. આ તમે લોકો એમને દીધું જ રાહત પાવે, તમે કંઈ કરી શકતા નથી, એટલે માટે એને વિનંતી છે મોદીજીને ને રૂપાણી સાહેબ ભાઈ કે પછી તો હા વાલું કરી નહીં ખુશે એને. અમે છેલ્લા વર્ષ દિવસથી હેરાન થઈએ છે. અમારો બાબો છે, હું બેબીને ઘરે મૂકીને આવી છું, અને અત્યારે આ બસ મકાન નથી ઓપતા, અત્યારે વરસાદ ચાલુ, છોકરાને લઈને હેરાન થઈએ, અને આ બસ અમને તારીખો તપાડ્યા રાખે છે કે નહીં તમને નહીં તો કે આ સમયે આપશું આ સમયે આપશું, પણ ક્યાં સુધી બસ હવે બસ થઈ ગયું છે, બસ બે વરસ થઈ ગયા છે, અને ઘણો સમય બસ તારીખો તપાડે છે, બસ અમને હવે ગમે તે એક તારીખ દો. અહીંયા આપ જોઈ રહ્યા છો એ મુજબ રાણી ટાવરની અંદર ટોટલ 284 ફ્લેટ છે, 4 વિંગની અંદર. હવે આ ફ્લેટના જે લાભાર્થીઓ છે, આજે એમને મુખ્ય 2 પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન એવો છે કે આજે બધાને લોનનો હપ્તો ચડતો જાય છે, એને થઈ ગયું 1 વર્ષ. બીજો પ્રશ્ન એવો છે કે જ્યાંય પોતે મકાનમાં ભાડુઆત તરીકે રહે છે, આજે એમનું પણ ભાડું ચડે છે. એટલે દરેક વ્યક્તિ ઉપર 2 માર છે. આજે એક લોનનો પ્રશ્ન છે, બીજો ભાડાનો પ્રશ્ન છે. આજે એ ભાડું અને લોન બેના કારણે લાભાર્થીઓ એટલા બધા માનસિક રીતે કંટાળેલા છે. અહીંયા આપ જોઈ શકો છો આટલી માત્રામાં લોકો જે અહીંયા ઊભા છે, સ્ત્રીઓ છે, નાના બાળકો છે, પુરુષો છે, વડીલો છે, બધા જ આજે. એટલા માટે આરએમસીને એક રિક્વેસ્ટના સંદર્ભમાં અમે કહીએ છીએ, અમારી કોઈ બીજી ડિમાન્ડ નથી. કચ્છના મુખ્ય મથક ભુજ સ્થિત અને અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલનું નામ બડે ઓર દર્શન છોટે જેવું જોવા મળી રહ્યું છે. જી હા, એક સમયે આરોગ્ય ક્ષેત્રે જેનું નામ મોટું હતું તે જીકે જનરલ હોસ્પિટલ આજે યોગ્ય સારવાર અને સુવિધા મામલે વિવાદમાં છે. હોસ્પિટલની કથળતી સ્થિતિને લઈને કોંગ્રેસ દ્વારા આજે હોસ્પિટલના ગેટ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનો આક્ષેપ છે કે ગરીબ દર્દીઓને વિનામૂલ્યે સારવાર તેમજ સુવિધા સહિતના મુદ્દે ધરણા કરી અદાણી સંચાલકોને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
સમાચારમાં આગળ વધી અને વાત કરીએ અંકલેશ્વરની, તો અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક એક કમકમાટી ભરી ઘટના સામે આવી છે. ચોકડી હાઈવે ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હાઈવે પર કાળમુખા કન્ટેનરના ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક પર સવાર બે મહિલા સહિત ત્રણના ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યા હતા. ત્રણેય મૃતકો અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના રહીશ હોવાની માહિતી સામે આવી છે. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા ધર્મેન્દ્ર પટેલ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ધર્મેન્દ્ર, રાજપીપળા ચોકડી પર અકસ્માતની ઘટના સામે આવી છે, ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે, શું વિગતો? જી ધ્વની, અંકલેશ્વર તાલુકાના અંડાડા ગામના અખિલેશસિંહ જો સુરત તરફ પોતાની બાઇક લઈને જઈ રહ્યા હતા અને એમની સાથે પ્રિયંકાબેન અને એક એમની નિધિબેન ચૌધરી, આ ત્રણેય જણા અંડારાથી નીકળી અને સુરત જવા નીકળ્યા હતા અને અંકલેશ્વરની રાજપીપળા ચોકડી હાઈવે ઓવરબ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન એક કન્ટેનરના ચાલકે તેઓની બાઇકને અડફટમાં લીધી હતી અને અકસ્માત સર્જાયો હતો. અને બાઇકને જે રીતે અકસ્માત સર્જાયો હતો ત્યાં ત્રણેય જે અખિલેશસિંહ, નિધિ ચૌધરી અને પ્રિયંકાબેનના ઘટના સ્થળે જ ગંભીર ઇજાના કારણે મોત નિપજ્યા હતા. અને આજે જે આજે અકસ્માત ના પગલે જે કન્ટેનર ચાલક ભાગવા જતો હતો એમને પણ સ્થાનિક જે વાહન ચાલકોએ ઝડપી પાડ્યો, ટેન્કરને ઉભું રખાવી, કન્ટેનરને ઉભું રખાવી દીધું હતું. અને ત્યારબાદ અંકલેશ્વર શહેર પોલીસમાં જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. અને જે રીતે આ જે ત્રણેય બે મહિલા સહિત જે યુવકના મોત નિપજ્યા છે એ અંડાળા ગામની અંદર આ વાત પ્રસરતા જ ગામ લોકો દોડી આવ્યા હતા. અને જે રીતે જે પોલીસ આવતાની સાથે જ ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. અને જે અકસ્માતના પગલે જે હાઈવે ઓવરબ્રિજ ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી, જો કે પોલીસ આવતાની સાથે જ વાહન વ્યવહારને પુનઃ કાર્યરત કરવામાં આવ્યો હતો. જી ધ્વની, તમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ. તો રાજપીપળા ચોકડી પર અકસ્માતની ઘટના બની છે, અંકલેશ્વરનો આ બનાવ છે કે જ્યાં ઓવરબ્રિજ પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તાપી જિલ્લાના વ્યારા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક ખેતી માટે ડોલવણના માસ્ટર ટ્રેનરનો બે દિવસીય તાલીમ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં 50 ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રાકૃતિક ખેતીને તાપી જિલ્લામાં પ્રોત્સાહિત કરવા માટે તંત્રએ કમર કસી છે. જિલ્લા વિકાસ અધિકારી દિનેશ કાપડિયાના અધ્યક્ષ સ્થાને એક સંમેલનનું આયોજન કરાયું હતું. જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે તાપી જિલ્લાએ પોતે એક ચેલેન્જ ઉપાડી છે. જિલ્લામાં સૌ પ્રથમ ડોલવણ તાલુકાને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતો તાલુકો બનાવવાની નેમ લીધી છે. આ ધ્યેય પ્રાપ્ત કરવા માટે ડોલવણ તાલુકાના ખેડૂતો ઉપર વિશ્વાસ રાખી તંત્ર તાલીમ, માર્ગદર્શન અને સહાય આપી ખેડૂતોની સાથે આગળ ધપી રહ્યા છે. સુરતના સચિન જીઆઈડીસીમાં રોડ પર પાર્ક કરેલા કેમિકલ ટેન્કરમાંથી ડ્રેનેજ લાઇનમાં કેમિકલ ઠારવતા દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 6ના ગૂંગળામણથી મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 23 લોકોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જે અંગે કલેક્ટરે પણ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ અને ઇજાગ્રસ્ત કામદારોની મુલાકાત કરી સમીક્ષા કરી હતી. રાજ્યમાં બહુચર્ચિત હેડ ક્લાર્ક પેપરલીક કાંડ મામલે 6 દિવસ બાદ પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે પરીક્ષાર્થી હાર્દિક પટેલની દાહોદથી ધરપકડ કરી છે અને આરોપીને આજે સાંજે પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરવા માટેની તજવીજ હાથ ધરાશે. પેપરલીક કાંડના મામલાને ધ્યાનમાં રાખીને અત્યાર સુધીમાં 33 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 32 આરોપીઓ સબજેલમાં છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 12 ડિસેમ્બરે હેડ ક્લાર્કની પરીક્ષા લેવાઈ હતી. ત્યારબાદ યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો આક્ષેપ કર્યો હતો.
આગામી માર્ચ મહિનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંપૂર્ણ ધ્યાન ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર હશે. મોદી માર્ચ મહિનાથી ગુજરાતમાં પ્રચાર સભાઓ સંબોધવાનું શરૂ કરી દેશે. અલબત્ત હજુ ગુજરાત વિધાનસભાની ચાલુ ટર્મ ડિસેમ્બરમાં પૂરી થઈ રહી છે. એ પહેલાથી જ મોદી માર્ચથી શરૂ કરી ચૂંટણીઓ યોજાય ત્યાં સુધી ગુજરાતમાં નિયમિત પ્રવાસ કરી પ્રચાર સભાઓ કરશે. ગુજરાત ભાજપની પ્રદેશ સ્તરની એક બેઠકમાં આ વાત આગલી હરોળના નેતાઓએ કરી હતી, પણ હજુ મોદીના પ્રવાસ અંગે કોઈ જ વિધિવત કાર્યક્રમ જાહેર કરાયો નથી. જાણવા મળતી માહિતી પ્રમાણે વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતમાં 12 જેટલા પ્રવાસ થશે, જેમાં મહિલા મોર્ચા તેમજ યુવા મોર્ચાના મહાસંમેલન થશે. વડાપ્રધાન ગુજરાતની ધરતી પરથી ફરી એકવાર મહિલાઓ અને યુવાઓને આહવાન કરશે. તે જોતા ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ વહેલી આવે એવી અટકણો પણ શરૂ થઈ ગઈ છે. એટલે કે ઉત્તર પ્રદેશ સહિત 5 રાજ્યોની ચૂંટણી પૂરી થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના રાજકારણમાં સંપૂર્ણ પ્રવૃત્ત થઈ જશે. સામાન્ય રીતે વડાપ્રધાન કોઈ પણ રાજ્યમાં ચૂંટણીલક્ષી પ્રચાર સભાઓ ત્યારે જ કરે છે જ્યારે ચૂંટણીઓ નજીક હોય, અને એ જોતા માર્ચથી શરૂ થઈ રહેલો તેમનો ગુજરાત પ્રવાસ આ ઇશારો જ કરે છે. તો આ બાજુ વિધાનસભાની ચૂંટણીની તૈયારી ગુજરાત ભાજપે અત્યારથી જ શરૂ કરી દીધી છે, અને જેને લઈને ભાજપે ચૂંટણીલક્ષી આયોજનના સોગઠા પણ ગોઠવી દીધા છે, જેના ભાગરૂપે ભાજપ પ્રમુખ સીઆર પાટીલ ખુદ જઈને ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા સ્તરે પહોંચીને લોકોને મળી રહ્યા છે. અને એક જિલ્લામાં એક દિવસ શીર્ષક તળે પાટીલની આ ગુજરાત યાત્રા યોજાવા જઈ રહી છે. આ દરમિયાન મોદીના પ્રવાસ પહેલા પાટીલ દરેક જિલ્લાની રાજકીય પરિસ્થિતિ અને સંગઠનની સ્થિતિનું આકલન કરશે, જેનો પ્રવાસ ભાજપ પ્રમુખ જાન્યુઆરીના અંતથી કરશે, જે એક મહિના કરતા વધુ દિવસ ચાલશે. આમ 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા અત્યારથી જ રણનીતિપૂર્વકનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું જોવા મળે છે. મહીદીપસિંહ રાઠોડ, નિર્માણ ન્યૂઝ. હવામાન ખરાબ હોવાના કારણે પીએમનો કાફલો ભટિંડા એરપોર્ટથી હેલિકોપ્ટરના કારણે રોડ માર્ગથી નીકળ્યો હતો. પીએમ મોદીએ સૌથી પહેલા હુસેનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારક પહોંચવાનું હતું. જો કે આના લગભગ 30 મિનિટ પહેલા એક ફ્લાયઓવર પર વડાપ્રધાનનો કાફલો ફસાઈ ગયો. કેટલાક પ્રદર્શનકારીઓએ રોડને જામ કરી રાખ્યો હતો, જે પીએમની સુરક્ષા માટે જોખમી હોવાથી પીએમ પરત ફર્યા હતા. જે અંગે વિવિધ નિવેદનો આવ્યા હતા ત્યારે વડોદરા શહેરના ગોત્રી ઇસ્કોન મંદિર પાસે પણ શહેર ભાજપ દ્વારા પીએમની સુરક્ષા મામલે બેદરકારી દાખવનારા વિરુદ્ધ પગલાં લેવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજસ્થાનની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સમગ્ર રાજ્ય પર જોવા મળી રહી છે, ત્યારે અમદાવાદમાં રાત્રિથી હવામાનમાં પલટો આવેલો જોવા મળી રહ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગત રાત્રિથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અલગ અલગ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 4 દિવસ સુધી વરસાદી માહોલ છવાયેલો જોવા મળશે. તો આ બાજુ માવઠાની અસરના કારણે ખેડૂતોના પાકને પણ નુકસાન થવાની સંભાવના રહેલી છે. તો વરસાદી વાતાવરણના કારણે ઠંડીમાં પણ ક્યાંક આંશિક વધારો જોવા મળી રહ્યો છે. જે અસર છે તે અત્યારે રાજ્યભરમાં દેખાઈ રહી છે. કમોસમી વરસાદની જે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી તેને જ લઈને અત્યારે અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો ગત રાત્રિથી જે વરસાદની શરૂઆત છે તે થઈ ચૂકી હતી. છૂટાછવાયો જે વરસાદ છે તે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જે છે તે ખાબક્યો હતો. ત્યારે અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો કમોસમી વરસાદ જે છે તે અમદાવાદ શહેરમાં પડ્યો હતો, જેમાં વિવિધ વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં આગામી 4 દિવસ સુધી વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે, જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી જે છે તે પણ કરવામાં આવી છે, તથા રાજસ્થાન બાજુથી આવતા વરસાદી માહોલને પગલે ગુજરાતમાં પણ તેની અસર જે છે તે દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદને પગલે રાજ્યમાં ઠંડીમાં પણ જે વધારો છે તે પણ થઈ ચૂક્યો છે. વહેલી સવારથી જે વરસાદી ઝાપટા છે તે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પડી રહ્યો છે, અને જેમાં હવામાન વિભાગ દ્વારા જે રીતની માવઠાની આગાહી જે છે તે કરવામાં આવી હતી તેને લઈને ખેડૂતોની પણ ચિંતામાં જે છે તે ક્યાંક વધારો થયો છે. કારણ કે
અગાઉ પણ જે રીતે માવઠું પડ્યું હતું અને તેને લઈને ખેડૂતોનો જે શિયાળુ પાક છે તેને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું અને તેને કારણે જ અત્યારે પણ ખેડૂતોને ક્યાંક નુકસાન ભોગવવાનો વારો આવી શકે તે પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે. હવામાન વિભાગ દ્વારા પણ જે આગાહી છે તે કરવામાં આવી છે કે રાજ્યમાં આગામી 4 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ પણ જે છે તે પડશે. રાજસ્થાન બાજુથી આવતા વરસાદી છે તેને લઈને પણ આ સાઈડ પણ જે રીતની આગાહી છે તે કરવામાં આવી છે અને 5 દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ જે છે તે પણ વધશે તથા 11 જાન્યુઆરી બાદ 3-5 ડિગ્રી તાપમાન જે છે તે પણ ગગડશે, જેમાં રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે અત્યારે જે રીતે એક બાજુ કોરોનાના કેસો પણ વધી રહ્યા છે અને સાથે સાથે શરદી ઉધરસના કેસો પણ વધ્યા છે, તેમાં કોરોનાના કેસો પણ વધારે આવી શકે તે પ્રકારની સંભાવના છે. કારણ કે 2 ઋતુ જે રીતે ભેગી થઈ છે તેમાં લોકો પણ ક્યાંક બીમારીનું પ્રમાણ જે છે તે પણ વધી રહ્યું છે. શરદી ઉધરસના કેસો પણ જે છે તે અત્યારે દિવસે ને દિવસે વધી રહ્યા છે. સાથે એક બાજુ કોરોના પણ છે અને સાથે આ પ્રકારની પરિસ્થિતિ પણ જે સર્જાય છે કે જેમાં ઠંડી પણ છે અને સાથે સાથે માવઠાની પણ જે આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે જે રીતની ખેડૂતોની અત્યારે જો વાત કરવામાં આવે તો તેમની પણ ચિંતામાં જે ક્યાંક વધારો થયો છે. કારણ કે તેમનું પણ જે શિયાળુ પાક છે, વર્ષની જે મહેનત હોય છે તે પણ ક્યાંક પાણીમાં ફેરવાઈ જતી હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે. કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે ભૂમિકા વાલસુર, અમદાવાદ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સમગ્ર રાજ્ય પર જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 4 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થવાનું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે, જેના પગલે મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, સાબરકાંઠા જેવા અનેક શહેરોમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અને વાતાવરણમાં પલટો આવ્યો હતો. અગાઉ પણ હવામાન વિભાગની માવઠાની આગાહી આવી હતી અને જેને લઈને ખેડૂતોના પાકને પ્રમાણમાં નુકસાન પહોંચી શકે તેમ છે. તદુપરાંત કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ધુમ્મસ વધતા વિઝિબિલિટી ઘટી છે, જેના લીધે વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી હતી. બાલાજી અઘોરાના બિલ્ડર આશિષ શાહે રૂપિયા 1,150 કરોડનું કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપ આરટીઆઈ એક્ટિવિસ્ટ તેજસ પટેલ દ્વારા કરવામાં આવ્યા હતા. બાલાજી ગ્રીન વેલી, બાલાજી ઉપવન, બાલાજી હેરિટેજ, હેરિટેજ વિલા, બાલાજી વિન્ડ પાર્ક અને બાલાજી અઘોરા સેન્ટરના ગ્રાહકો પાસેથી નક્કી થયેલી રકમના 30% દસ્તાવેજ કરી બાકીના 70% રકમ, જે કુલ અંદાજિત રૂપિયા 1,150 કરોડનું કૌભાંડ આચર્યું હોવાના પુરાવા સાથે આક્ષેપો કરવામાં આવ્યા હતા. વર્ષ 2016 થી 2021 સુધી 1,150 કરોડ રૂપિયા મોકલી આપ્યા છે રોયલ ઇન્સ્ટોલમેન્ટ પ્રાઇવેટ લિમિટેડમાંથી. બાલાજી અઘોરાના બિલ્ડર આશિષ શાહ 1,150 કરોડ પોતાની કંપની માનવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડમાં નંખાવ્યા. બિલ્ડર આશિષ શાહ આવ્યા કરીને બ્લેક મનીને બંને કંપનીઓમાં રૂટ કરીને વ્હાઇટ કરતા હતા અને એનો ઉપયોગ લોન લેવા માટે માર્જિન મની માટે તથા પોતાના કોન્ટ્રાક્ટરો, સપ્લાયરો, કારીગરો વગેરેને ચૂકવવા માટે તથા પોતાનું ઇન્સ્ટોલમેન્ટ LIC નો 18 કરોડ રૂપિયાનો અને અન્ય ઇન્સ્ટોલમેન્ટ ચૂકવવા માટે વ્હાઇટ પૈસા જે ખરા એ આ રીતે રૂટ કરીને એનો ઉપયોગ કરતા હતા. હવે બિલ્ડર આશિષ શાહે આવડું મોટું કૌભાંડ કર્યું છે એના માટે અમે જે ઇન્કમટેક્સમાં ચૂકવવાના 30% રકમ ચૂકવી નથી એના માટે ઇન્કમટેક્સ અને એન્ફોર્સમેન્ટ બંને ડિપાર્ટમેન્ટમાં આવતીકાલે અમે લેખિતમાં અરજી આપીશું અને કડક કાર્યવાહી કરીને જે પ્રજાના જે પૈસા છે ટેક્સના એ પ્રજાહિતમાં વપરાય એ માટે અમે એમની વિરુદ્ધમાં યોગ્ય કડક કાર્યવાહી કરીશું. ખેલ મહાકુંભ 2022 અંતર્ગત રમતવીરો અને રમતગમત સાથે સંકળાયેલા તજજ્ઞો સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવી સાથે સંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાંકરિયા ખાતે આવેલા ટ્રાન્સટેડિયા ખાતે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રમતવીરો અને રમતગમત સાથે સંકળાયેલા તજજ્ઞોએ પોતાના ખેલ મહાકુંભને લઈ અને પ્રશ્નો રજૂ કર્યા હતા. ગુજરાત સરકાર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ વર્ષે ખેલ મહાકુંભ ફરી એકવાર
खूब मोटा पाये आयोजन करवा जई रह्यु छे। हाल में कोरोना ना वत्ता केस ने ध्याने लईने मात्र रजिस्ट्रेशन चालू कर्यु छे। आवनारा दिवसों में फरी एक वार नवी तारीख जाहिर करवामां आवशे। अमे एक नवतर प्रयोग कर्यो छे के सरकार स्कीम बनावे अने खिलाड़ियों रमत रमे, एमांथी बहार आवीने खिलाड़ियों एमना भविष्य माटेनी जे योजनाओ बने तेमा मुख्यत्व भाग भजवे, ए लोकोना मन नी अंदर पड़ेली अनेक प्रकारना प्रश्न, अनेक प्रकारनी सरकारनी जे योजनाओ छे के जेनो लाभ कई रीते वधारम वधार गुजरातना युवानोने मळे तेनी माटे अमे आजे या सजेशन लेवा माटे भेगा थया हता। आपे सौए निहाळ्यु छे के गुजरातना विविध एसोसिएशन, गुजरातना विविध गेमना शिक्षकों अने खास करीने गुजरात ने रिप्रेजेंट करता सौ खिलाड़ीओए आजे खुला मने जे सरकारनी योजनाओ छे अने क्यांक सरकारनी नानी मोटी भूल थती होय तो भूल ने कई रीते सुधारी शकाय, ये योजना में कई रीते नवा एडिशन थई सके ते माटेना सजेशन अमे लोकोए प्राप्त कर्या छे। तो बुलेटिनमां अत्यारे बस आटलुं बधुं, समाचार माटे जोता रहो निर्माण न्यूज। नमस्कार।